त्रिजु मंगल व्रत रहे त्रिजु ते मंगल व्रतियो फेरा फरे वधु वरताय त्रिज मंगल दीकरी ने कन्या ना दान देवाय दान ते देसे राजिया ने देसे वधु वरराय कंकु केसर ना चाटने आजे भवनी गाथ वंदा मंगलम भगवान विष्णु मंगलम कृष्ण मंगलाना नमः रोज सस्ते न्याय दुरो देश सस्ते तिक्षार रक्षो रिष्ट ने वे सस्ते लोग ग्रहस प्रदास दो समुद्रम सुतम कल्याण आरोग्यम चौथ मंगल वरत ते पंडित जी मंगल या बंद रखो अरे बाप रामदेव जी महाराज प्रभु आमा हमारी शुभ भूल थी नहीं पंडित जी आमा तुम्हारी भूल नहीं मारा लग्न ना मंगल फेराय मने अपसुकन थई रह्या छे मने लागे छे मारा फोकणगढ़ कई तो अनर्थ थयो छे મને મારી બેન સગુણાની યાદ આવી રહી છે એટલા માટે આજ લગ્નની વિધિ અધૂરી મુકાવું છું અરે રામદેવજી મહારાજ આમાં જાણ્યા જાણ્યા મારાથી કાંઈ ભૂલ થઈ હોય તમને ક્ષમા કરશો નહીં સોઢાજી આમાં તમારા કોઈની ભૂલ નથી મને તમારી બેનની યાદ આવી રહી છે મને લાગે છે એને કોઈ મોટું સંકટ પડ્યું છે એટલા માટે આજ લગ્નની વિધિ હું અધૂરી મુકાવું છું પરંતુ આપ ચિંતા ન કરશો લગ્નની જે બાકીની વિધિ છે અમે પોકરણગઢ જઈ અને અવશ્ય પૂર્ણ કરશું હા રામદેવજી મહારાજ જેવી રીતે તમે નેતલદેના નાળીનો સ્વીકાર કરી મારી ઉમરકોટ નગરીને પાવન નગરી બનાવી છે અમે તો ધન્ય થઈ ગયા છીએ કારણ કે નેતલદેને કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી મારી સર્વે પ્રકારની ચિંતાઓ દૂર કરી છે તો આપ તમારી બેન સગુણાને કંઈક મોટું સંકટ પડ્યું લાગે છે તો ત્યાં જઈ તેની ચિંતાઓ દૂર કરજો અવશ્ય દૂર કરશે હે ઉમરકોટથી राम दे हाल्या हाल्या रेणु जा धाम रे हे दुखिया डीठा हे सगुणा बेनी हे दुखिया डीठा रे हे भल्या रो तो मागो मारा दादा पासे सीख हे आचो हीरो खोटो थई गयो वीरा हे तू तो साजा करी दे वीर बेटा सगुणा બેટા સગુણા જો વીરની જાન આવી રહી છે આપણે પૂખવા માટે જવું છે અરે માં આજ મારા વીરને જાન આવી ગઈ હોય તો પોખી ગયો માં બેટા તારે પણ મારી સાથે આવવાનું છે બેટા અરે માં હાતે જે તમારે વર્ષોની જે હરખતો માં કે મારો પુત્ર હોય મારા પુત્રનો પ્રેમથી પોખું એ આજ સમય આવી ગયો છે માં આજે પુત્રને પોખવાનો લાવો આજ માનો હોય માં એક બેનનો નહીં આજ તમારો હક તમે બજાવો માં નહીં બેટા જેટલો માનો હક હોય છે એટલો બેનનો પણ હક હોય છે બેટા આવા શુભ પ્રસંગે તું આવું સાડે બોલે છે બેટા અરે માં શું કરું માં જો હું તમને સત્ય કહીશ તો તમે પણ મારા વીરને પોખવા નહીં જાવ માં માટે જ કહું છું માં કે વળી વળીને વાત ન પૂછો માં આજ મારા વીરને પોખી લો માં નહીં બેટા આવા શુભ પ્રસંગે આવું અશુભનું બોલાય બેટા હા બેટા કેટલા વર્ષે વીરની તું રાહ જોઈ હતી બેટા એ વીર આજ પરણીને આવી રહ્યો છે હા મા મને ઘણા રખતા મા મારા વીરના લગ્નના પણ શું કરું બે મા કે આજ મામાનો બાણે એટલે
આજ મારા વીરના લગ્ન છે, મારા વીરને હું શું મોટું બતાવીશ માં? આમાં તમારી દીકરીએ એવા કયા અપરાધ કર્યા છે માં કે એક પછી એક તમારી દીકરી ઉપર દુઃખ વર્ષ્યા જ કરે છે માં? હા બેટા, આજ મારા વીરને હું શું મોટું બતાવીશ માં? હા બેટા, માં આ વાત ની જાણ મારા વીરને નહીં કરતા માં, નહીતર મારા વીરને ખૂબ દુઃખ થશે માં. માટે મારા વીરને તમે પોકીએ માં. મારી દીકરી પર આવા સંકટો શા માટે આવે છે? મારી દીકરીએ એવા તો શું અપરાધ કર્યા છે કે આજ એનો પુત્ર મરણ પથારીએ પડ્યો છે? કઈ માની હિંમત આલે કેને પોખવા માટે જા? બેટા હિંમત રાખજે, હું વીરને પોખવા માટે જાઉં છું. વીરને પણ ખબર ન પડવી જોઈએ કે આજ એનો બાણે સરગતા. હું વીરને પોખવા માટે જાઉં છું. મને પોખવા માટે બેન સગુણા આવે. નહીં બેટા, બેન આવી શકે એમ નથી, એટલા માટે તો હું આવી છું. માતુશ્રી, તમે તો મારી માં છો, તમારો અધિકાર છે તમારા પુત્રને પોખવાનો. પરંતુ માં, હું તો તમને વિનંતી કરું છું કે મારા આ પ્રસંગે મારી બેન સગુણા મને પોખવા માટે આવે. માતુશ્રી, મારી બેન દેખાતી નથી માં, મારા લગ્નના મારી બેનની હરખ નથી. માતુશ્રી, એને તો એટલો હરખ હતો કે મારો વીર લગ્ન કરીને આવશે તો હું એને પોખવા માટે આવીશ. માં, બેન નથી દેખાતી. નહીં બેટા, બેન થી આજ વિધાતા રૂઠી ગઈ છે. બેટા, વિધાતા વેરણ બની ગઈ છે. આજ બેન પર દુખના ટુકડા તૂટી ગયા. માં, મારા લગ્નના એ મંગળ ફેરાય માતુશ્રી, મને થયેલા એ અમંગળ અપશુકન મને આજ સત્ય લાગી રહ્યા છે. માં, આજ મારું રણુજા મને આજ બેકાર પાસી રહ્યું છે. માતુશ્રી, મને લાગતું હતું મારા લગ્નના એ મંગળ ફેરાય કઈક તો અનર્થ થયું છે. માં, તમારા આંખમાં વહેતા ચોધાર આંસુ મારી બેનની અનુપસ્થિતિમાં, મને જલ્દીથી કહો મારી બેન સગુણા ક્યાં છે, મારો ભાણેજ ક્યાં છે? માતુશ્રી, માં, બેન સગુણાને કહો એનો વીરેની રાહ જોઈને ઊભો છે. માં, જ્યાં સુધી મારી બેન સગુણા મને લેવા માટે નહીં આવે, હું ઘરની અંદર પગ પણ નહીં મૂકું. માતુશ્રી, બેન ને કહો એનો વીરે ની રાહ જોઈને ઉભો છે. માં, એને કહો તો ખરા, એનો વીર એને બોલાવી રહ્યો છે. માં, બેન આવશે તો નહીં, પરંતુ બેટા તું આ જીત કરે છે તો હું બેન ને મોકલી. હા માં, જરૂર આવશે. થોભી જા, સગુણા વીરાથી કઈ ભૂલ થઈ ગઈ? બેન, ક્યારની તારી રાહ જોઈને ઉભો છે? હમણાં બેન સગુણા મને પોખવા માટે આવશે. તું તો જાણે છે તારો વીરો તને કેટલો સ્નેહ કરે છે. બેન, આજે વીરના લગ્ન છે, આવા શુભ મંગળ પ્રસંગે અંગ ઉપર કાળા વસ્ત્ર ધારણ કરી
અને વીરને પોખો આવી છે બેન, કહેતા ખરી વીરાથી કઈ ભૂલ થઈ ગયો તો બે હાથ જોડી તારી પાસે ક્ષમા માંગુ છું બેન. નહીં વીર, મારા વીર થી ક્યારે ભૂલ નથી વીર, એવી કોઈ વાત નથી વીર, તને ખોટું લાગતું હોય તો હું વસ્ત્ર બદલાવી આવું છું વીર. સગુણા, અંગના વસ્ત્ર બદલવાથી અંતરના દુઃખ ઓછા થતા હોય તો જરૂરથી અંગના વસ્ત્ર ત્યજી જવાનું, પરંતુ બેન તું એ જ કહે, માતોશ્રીના આંખમાં ચોધાર આંસુ વહેતા હોય, અંગ ઉપર કાળા વસ્ત્ર ધારણ કર્યા હોય, આંખમાં ચોધાર આંસુ વહેતા હોય, અને મારી બેન સગુણા મારી પાસે જૂઠું બોલી રહી છે કે વીરા મને કાંઈ નથી થયું. ધન્ય છે બેન, જીવનભર દુઃખ સહન કરી કરી અને દુઃખ વેઠવાની ટેવ પડી ગઈ છે બેન, તું શું માને છે તારો વીરો કાંઈ નથી જાણતો? અરે બેન, તારા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો અને આજ વીરા પાસે જૂઠું બોલી રહી છે કે વીરા મને કાંઈ નથી થયું. બેન સત્ય કહી દે, એક પલવારની અંદર તારા આવેલા આફત, તારા ઉપર આવેલા દુઃખને એક પલવારમાં હું દૂર કરી દઈશ બેન, પણ તારા તારી હાલત તારો વીરો નહીં જોઈ શકે બેન. વીર, હું જાણું છું તું બધું જાણે છે વીર, જરા તું મારા મુખે સાંભળવા માંગતો હોય તો આજ મારો હીરો આજ ખોટો થઈ ગયો છે વીર. બેન તું કયા હીરાની વાત કરે છે? અરે એવો તો કયો હીરો છે જે તને તારા વીર કરતા પણ વાલો છે? હા વીર, એ હીરો મારો પીગળ ગઢની અમાનત છે વીર, હીરો મારી સાથે ની હોય તો મારું પીગળ ગઢ મને આવકાર નહીં આપે. બેન તું મારા ભાણેજની વાત કરીશ? હા વીર, હા વીર, તારો ભાણેજ આ દુનિયામાં નથી રહ્યો વીર. નહીં બેન, અરે આ તું શું બોલી રહી છે સગુણા? મારો ભાણેજ? નહીં નહીં બેન, તું મને સત્ય કહી દે, આ વાત ખોટી છે બેન, મારા ભાણેજને કાંઈ નથી થયું. બેન સગુણા તું મને એક વખત કહી દે કે તું જે બોલી રહી છે જૂઠું છે? નહીં વીર, કયા માટે કહું વીર કે જૂઠું છે વીર, મેં મારા હાથે મારા પુત્રને પટપટારી દીધી છે વીર, જવા દે બધી વાતને, વળી વળીને ભાણેજની વાત ન કર વીર, આજ તારી બેનને પ્રેમથી મોકલી લેવા દે, પછી જિંદગી ભર મરસિયા જ ગાવાના રહેશે વીર, જવા દે બધી વાતને વીર. અરે બેન, તારા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો અને દુઃખને હૃદયમાં છુપાવીને વીરાને પોખો આવી છે. બેન તું ભલે કહેતી હોય કે મારો ભાણેજ તો રગધામ સિધાવી ગયો છે, હું નથી માનતો કે મારા ભાણેજને કાંઈ થયું હોય. બેન અરે મારો ભાણેજ મામાના લગ્ન જોવા પણ ન રોકાણો. બેન જો આંખના આંસુ લૂછી લે, અંગના કાળા વસ્ત્ર તજી લે. બેન તારા પુત્રને કાંઈ નથી, સહજ નિંદ્રા કરી રહ્યો છે. હું સત્ય કહું છું, તને જો મારા ઉપર વિશ્વાસ ન હોય સગુણા, જો એનો મામો બોલાવશે, હમણાં દોડતો દોડતો એનો ભાણેજ આવશે. બેન તારા પુત્રને કાંઈ નથી થયું. બેન હું તને વચન આપું છું. બેન એ ઉઠો ઉઠો ભાણુબા, હે આજ તમને મામોજી બોલાવે, જટઈ ઉઠો તમે નિંદરાયો ત્યાગો જયો. બેન તું તો કહેતી હતી કે મારો ભાણેજ સ્વર્ગધામ સીધા ગયો છે, જો આ રહ્યો મારો ભાણેજ, હવે તો હરખને અને પ્રેમથી વીરની આરતી ઉતાર, આંખના આંસુ લૂછી લે. બેન કે આવો ચાંદલો રે કાઢું મારી જાય વીરને, આવી
આવો યુગ યુગ જીવો ને મારા વીરલા હે તમે જુગ જુગ જીવો ને મારા ભાણુભા તમે જુગ જુગ જીવો ને મારી વેનડી એ આપું બેની કાપડા મારુડા રાજ રે મારી બેન ની આજે આવી મમતાયુ નહીં છોડે વીરો રામ દે આવી મમતાયુ નહીં છોડે વીરો રામ દે તારા દુઃખ ના દિવસો પૂરા થઈ ગયા બેન હવે તને અમે પિંગળગઢ જવાની કોઈ જરૂર નથી જા આ પોકળગઢ રૂડું રાજા થયું તને કાપડામાં સોંપું છું સદાય સુખી રહો તારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવે તારા વીર ના એ જ આશીષ અરે વીર આજ તે મારું એ કામ કરી મારા ઉપર મોટો ઉપકાર કરી દીધો વીર કદાચ હું તારી જિંદગી ભર સેવા કરું તો આ ઉપકારનો બદલો ના આપી શકું વીર બેન તારા વીરે કોઈ તારું મોટું કામ નથી કર્યું કોઈ ઉપકાર નથી કર્યો બેન શા માટે તું આવું બોલી રહી છે વીરાની ફરજ હતી એ પૂર્ણ કરી છે બેન સગુણા જન્મ મરણ વિધાતાના લખેલા લેખ હોય છે અને કોઈ નથી મિટાવી શકતું જો તારો પુત્ર તારી સામે છે એ સત્ય છે ભૂલી જા દુઃખના દિવસોને વીરના લગ્નમાં આવીશ આજ તો વીરા પાસે જે જોઈતું હોય તે માગી લે બેન નહીં વીર આજ માગવાનું મને ન હોય વીર આજ માગવાનું તને હોય વીર કે આજ તારા લગ્ન છે વીર હવા તારા લગ્ન પ્રસંગે તારી બેનની પાસે તું કંઈક માગ જેથી કરી હા તારી બેને ઋણ ચૂકાવી શકે વીર બેન તારી ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ તારી પાસે આજ હું અવશ્ય માગીશ મને તારી પાસે કોઈ વસ્તુ નથી જોતી સગુણા વીરાને કંઈક આપવું જોઈએ તો તું મને વચન આપતી હોય તો વચન સાથે વાત કરું અરે મારા વીર તારી બેનના એક નહીં અનેક વચન છે વીર આપને જોતું માગી લો વીરા બેન સગુણા આજ હરખ ગયેલી થઈને વીરને વચન આપી રહી છે પરંતુ એટલું યાદ રાખજે વચન આપવું સહેલું છે વચનને પાલન કરવું ખૂબ અઘરું છે એટલા માટે બેન વચન આપતી હોય તો વિચારીને આપજે અરે વીર વચનની અંદર કદાચ તારી બેનના પ્રાણ માગીશ તો તારી બેન પાછી પેની નહીં કરે કારણ કે આ તો રઘુકુળની રીત છે વીર પ્રાણ જાય પણ વચન ના જાય વીર આપને જોતું હોય માગી લેજો વીરા ધન્ય છે બેન હું જાણું છું તારું વચન કદાપી મિથ્યા નહીં જાય એટલા માટે મારું વચન આજ હું તારી પાસે અમાનત રાખું છું જ્યારે સમય આવે ત્યારે વચનને વધાવી લેજે પ્રેમથી વચનને સ્વીકારી લેજે બહેન જાઓ પ્રભુ તમારી રક્ષા કરે જીવનમાં સદાય તારા ઉપર સુખ વરસતું રહે જીવનમાં ક્યારેય દુઃખ ના આવે તારા વીરના આ લગ્ન પ્રસંગે એ જ આશીષ છે ડાલીભાઈ વીરાને યાદ કરી હતી બહેન અંતરનો નાદ સુણી આજ તારો વીર તારી પાસે દોડતો આવે છે ડાલી આજ હું તારી પાસે કંઈક માગવા આવ્યો છું હા વીરા હું તારી જ રાહ જોઈ હતી વીરા મારા ઘેર આવી મારા આંગણા પાવન કર્યા છે વીરા શું ઈચ્છા છે વીરા કહો ઢાલીભાઈ હું તને મારી સાથે રણુજા લઈ જવા માટે આવ્યો છું મારી ઈચ્છા છે કે મારા નગરના ગાય અને વાછડા બેન એનું રખેવાળું તું કરે ગાય માતાના સેવાનું પુણ્ય તને મળે અને આ મૃત્યુલોકના માનવીના મેણામાં છૂટી શકે એટલા માટે ડાલીએ હું તને રણુજા લઈ જવા માટે આવીશ અરે વીરા હું આપણી સાથે ચાલીશ પરંતુ વીરા આ નગરના લોકો શું કહેશે વીરા
નગરના લોકોની શા માટે ચિંતા કરે છે બેન? પ્રત્યુ લોકના માનવી સાચું ખોટું કહેતા હોય બેન, એને મનમાં લેવાનું ન હોય. અને છું તો છું એ પ્રભુએ થોડા બનાવ્યા છે, મૃત્યુ લોકના માનવીએ બનાવ્યા છે. ડાલીભાઈ, તું ડાલી તું મારી સાથે આવીશ તો નગરના લોકોને એમ લાગશે કે ડાલી તો અછૂતની દીકરી છે અને રામદેવ એની સાથે લઈને આવ્યા છે, એટલા માટે બીએ છે. ડાલીભાઈ, હું દુનિયાને બતાવવા માંગુ છું કે મનુષ્ય માત્ર એક હોય છે, ઊંચ નીચના ભેદ મનુષ્યના કરેલા છે, નહીં કે કોઈ દેવના કરેલા. એટલા માટે ડાલી હું તને લઈ જવા માટે આવ્યો છું. ડાલીભાઈ, આજ વીરો રામદેવ તને આ બદલામાં જે જોઈતું હોય તે આપવા તૈયાર છે, પરંતુ બેન તું મારી સાથે ચાલ. હા વીરા, હું સાથે તો બસ જ ચાલીશ, પરંતુ મને એક વચન આપો તો તને સાથે વાત કરવા માંગુ છું. હા ડાલીભાઈ, તારા વીરના એક નહીં અનેક વચન છે, તને જે જોઈતું હોય તે માગી લે. તો હા વીરા, આપ તો સર્વે જાણો છો વીર, દરેક અવતારની અંદર આપણી અવધિ બાંધેલી હોય છે વીરા. તો અવતાર પણ આપણો પૂરો થવાયો છે વીર, આપની સમાધિ ખોદાય, સમાધિમાં સમાવ વીરા, એના પહેલા મારી સમાધિ ખોદાય વીરા, હું સમાધિમાં સમાવ વીર, એટલું જ માગું છું. ઢાલીભાઈ, ત્યાં શું માગી લીધું? મારી સમાધિ પહેલા તારી સમાધિ? હા વીરા. ઢાલી, મૃત્યુ લોકના માનવી ક્યાં જાણે છે કે મારી ડાલી અછૂત નથી, તો ત્રિકાળ જ્ઞાની છે. તને હમણાંથી ખબર પડી ગઈ કે વીરા રામદેવનો સમય તો પૂર્ણ થવા આવ્યો અને મારા પહેલા તે સમાધિની રજા માગી લીધી. ડાલી, તારી ભક્તિના પ્રતાપને કોઈ નહીં આંબી શકે. ડાલીભાઈ, તારી ભક્તિના પ્રતાપને કોઈ નહીં આંબી શકે. જા, તારી એવી ઈચ્છા હોય કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય તો તારા વીરનું વચન છે, મારી સમાધિ પહેલા તારી સમાધિ અવશ્ય હશે. ને હા ડાલીભાઈ, શંખ ઝાલર નોબતનો અવાજ સંભળાય ત્યારે સમજી લેજો કે તારો વીર સ્વધામ જવા માટે તૈયાર છે. જો તારી સમાધિની તારી ભક્તિનું પ્રમાણ આપવું પડશે, તારી સમાધિનું પ્રમાણ આપી ને પ્રેમથી તું તારી વચન પૂર્ણ કરી શકે છે. ડાલીભાઈ, હા વીરા, મને વચન આપે મારું જીવન ધન્ય બન્યું વીરા, સમય આવે મારું વચન યાદ રાખજો વીર. અવશ્ય યાદ રાખશું ડાલીભાઈ. આ પ્રેમથી રણુજા સીધાઓ, ગાય માતાને રખેવાળ કરો અને ભક્તોની સહાય કરો, મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ કરો, તમારી ભક્તિ ઉજાગર કરો. ડાલીભાઈ, જાઓ રણુજા સીધાઓ. ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખધણીના પાઠ માંડ્યા છે અને વાયકને વધાવે અમારે સજોડે ઢેલડી નગર તો જવાનું છે, પણ ઢેલડી નગર ખ્યા બાદ મારી આ રણુજાની રૈયતની સેવા કોણ કરે, મારી ગાદીનું રક્ષણ કોણ કરે? ચાલો મારા વીરા હરભુજીને બોલાવી આ કામ એમને સોંપી દઉં. આજ રામદેવ રે બોલાવે હરભુજી, આવજો આવજો વીરા રણો જાની મોજા. હજારો વીરા, અરે વીરા અત્યારે યાદ કર્યા એવા અમારા શું કામ પડ્યા વીરા? યાદ કરવાનું કારણ એટલું જ છે વીર હરભુજી, ખૂબ જ મંગળ સમાચાર છે. ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખધણીના પાઠ માંડ્યા છે, વાયકને વધાવી અમારે સજોડે ઢેલડી નગર જવાનું છે. હરભુજી, મને એવું લાગ્યું હું ઢેલડી નગર તો જાઉં, મારી રણુજાની રૈયતની સેવા કોણ કરે, ગાદીનું રક્ષણ કોણ કરે, તમારી યાદ આવી વીરા, એટલા માટે બોલાવ્યા છે. વાહ, ધન ઘડી ધન ભાગ, ઢેલડી નગરના વાયક આયા હોય તો વાયકને વધાવે આપ જઈ શકો છો. પણ હરભુજી, પણ કેતા કેમ અચકાવો છો? હા વીરા, તમારો સમાધિનો સમય નજીક આવી રહ્યો છે, આપ મને વચન આપો તો વચન સાથે વાત કરું. અરે હરભુજી, તમારા વીરના એક નહીં અનેક વચન છે, જે જોઈએ તે માગી લ્યો. હા વીરા, તમે સમાધિ લ્યો એ પહેલા મને દર્શન અવશ્ય આપજો વીરા. ધન્ય છે હરભુજી, તમે તો બધું જાણો છો. અરે તમારી પણ એવી ઈચ્છા હોય કે હું સમાધિ લઉં એ પહેલાં તમને દર્શન આપું તો જાઉં. હરભુજી, મારું તમને વચન છે, જ્યારે પણ હું સમાધિ લઈશ એના પહેલાં તમને દર્શન અવશ્ય આપીશ. ને હા હરભુજી, મારું વચન યાદ રાખજો, કદાચ સમાધિ લઈ પણ જઈશ તો તમને દર્શન આપવા અવશ્ય આપીશ, આ મારું તમને વચન છે. હા વીરા, તો અમે રજા આપીએ છીએ, રણુજાને રૈયતની સેવા ચાકરી અને રાજનું રખેપો કરશું, આપ ઢેલડી નગર જાઓ અને ઢેલડી નગરના આંગણા પાવન કરો વીરા. અવશ્ય હરભુજી, અવશ્ય. Thank you.
જય રામદેવી જય રણછોડરાય. અરે પતિદેવ, મધ્ય રાત્રે જબકીને જાગી ગયા? હા સતી, હું સૂતો હતો, મને સપનું આવ્યું કે રામદેવ સમાધિ લઈ ગયા. નહીં નહીં પતિદેવ, આપ દ્વારિકા ની અંદર ગયા હતા ને, કદાચ એમની તમને યાદ આવતી હશે, માટે સપના ની વાત સત્ય ન હોય. નહીં સતી, આજ જે મને સપનું આવ્યું તે ખરેખર સત્ય છે, માટે આપ સાંભળો. આજે ભાદરવા અવશ્ય બોલાવી અને ખાતરી કરીશ. આજ માં તો શ્રી બોલાવે રામદેવી માતુશ્રી, આમ મધ્ય રાત્રે તમે મા મને અહીંયા બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું? હા બેટા, તારા પિતાજી બોલાવે છે. પિતાજી, હું તો ઘોર નિંદ્રામાં સૂતો હતો, અચાનક તમે મને રંગમોલમાં બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું? હા રામદેવ, હું સૂતો હતો, મધરાત થઈ મને સ્વપ્નું આવ્યું કે આપ સમાધિ લઈ ગયા. નહીં નહીં પતિદેવ, રામદેવજી તો આપણા નજર સમક્ષ ઊભા છે. નહીં માતુશ્રી, મારા પિતાની વાત સત્ય છે, એમને આવેલ સ્વપ્ન પણ સત્ય છે, એને આવેલ એક એક એંધાણ સત્ય છે. માં, તમારા પુત્ર સ્વરૂપે આવી આ સંસારની અંદર મારે જે કામ કરવાના હતા, તમારા વચન પાલન કરવાનું હતું, મારા ભક્તોને ભક્તિના ફળ આપવાના હતા, માં પાપીઓનો સંહાર કરવાનો હતો, સર્વે કામ માં મારા પૂર્ણ થઈ ગયા છે. એટલા માટે મારા દેહને પરદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરવા માંગુ છું. માં, નહીં બેટા, સમાધિની જો વાત કરતો હોય તો રહેવા દે બેટા, સમાધિ અમારી હોય બેટા, તારી ન હોય. માતુશ્રી, સંસારનો નિયમ છે, જન્મ મરણ લખે છે વિધાતા, નહીં કે કોઈ મનુષ્યમાં. તમારા પુત્રનો સમય આવી ગયો છે માતુશ્રી, કદાચ તમે નહીં જાણતા હો, મારા પિતાજી તો બધું જાણે છે. માં, દ્વારિકાની અંદર આપેલ વચન, આપેલી અવધિમાં કદાચ એ પણ ભૂલી ગયા હોય, એમને પણ વિસ્મરણ થયું હોય, તો માતુશ્રી આ ઘડીએ હું એને યાદ દેવડાવું છું. હેવા દ્વારિકામાં બોલા તમને મેં આપિયા, અવધિ વધાવો અજમલ રાય, અવધિ વધાવો અજમલ રાય, હરેલા કામ માતા પિતા પુરા રે થયા, ભક્તિના આપ્યા તમને મેં ફળ, ભક્તિના આપ્યા તમને મેં ફળ. પિતાજી, એ ઘડીને યાદ કરો, તમે મારી પાસે અવધિ લઈને આવ્યા છો, સમાધિની નિશાની લઈને આવ્યા છો, મને વચન આપીને આવ્યા છો કે જ્યારે પણ સમય આવશે હું તને પ્રેમથી વળાવી દઈશ, અને એ ઘડી આવીને ઊભી છે. માં, મારા પિતાજીને મેં અવધિ બાંધ્યા હતા, એ અવધિ આજ આવીને ઊભી છે. માતુશ્રી, વિનંતી કરું છું, પુત્રનો મોહ છોડી દો. માં, વીર વિરમદેવજીને બોલાવીને મારી સમાધિની તૈયારી કરાવો. માં, મારી સમાધિ કોઈ નહીં રોકી શકે. નહીં બેટા, આ દુનિયાની એવી કઈ માં અભાગણી હોય બેટા કે પોતાના પુત્રને સમાધિની રજા આપે. બેટા, સમાધિની વાત કરે તો બેટા અમારા હૈયા કેમ હાલે? જાણું છું માં, દુનિયાની કોઈ પણ માં પોતાના રહેતા પોતાના પુત્રને ક્યારેય રજા ના આપે, હું જાણું છું. પરંતુ માં, પિતાનું વચન પાડવું પુત્ર સ્વરૂપે મારી ફરજ છે. માં, મારા પિતાની અર્ધાંગીની સ્વરૂપે તમારી પણ ફરજ છે. માતુશ્રી, જે પિતાએ પથ્થર એટલા પીર કર્યા પુત્રની પ્રાપ્તિ માટે, એ મારા પિતા દ્વારિકાધીશને વચન આપીને આવ્યા છે, તમે જ્યારે કહેશો ત્યારે હું વળાવી દઈશ. માં,
રઘુકુળની દુહાઈ આપી છે કે મારું વચન ક્યારે મિથ્યા નહીં જાય. એ વચન પાલન કરવાનો સમય આવી ગયો છે માતુશ્રી. વચનને વધાવી લો, શા માટે આ મૃત્યુ લોકની મોહમાયા રાખો છો માં? મનુષ્ય આવ્યો એકલો છે ને જવાનો પણ એકલો છે. આ સનાતન સત્ય છે માં, એને કોઈને મિટાવી શકે. પંચમહાભૂતનું ખોડ્યું તો નાશવંત છે, અંતરનો આત્મા એ અમર છે માં. ભૂલી જાઓ મૃત્યુલોક ના માનવીને, ભૂલી જાઓ બધી મોહમાયાને, તમે તમારા કર્તવ્યનું પાલન કરો માં. વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો માં. મારી સમાધિ સનાતન સત્ય છે ને કોઈને રોકી શકે. આજ માતુશ્રી બોલાવે વીરમદેવ આવો. હરે માતુશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાના કારણ? હા બેટા, રામદેવજી બોલાવે છે અને કે છે મારે સમાધિ લેવી છે બેટા, તું એને સમજાવ. અરે વીરા રામદેવ, શું આ માતૃશ્રીના રુદન ભર્યા શબ્દો સત્ય છે વીરા? હા વીરા, માતૃશ્રીનું કથન સત્ય છે. તમે તો જાણો છો વીરા, કદાચ માતા પિતા મૃત્યુ લોકના માનવી છે, કદાચ મને ન સમજી શકે. વીર રામદેવ સ્વરૂપે આ સંસારની અંદર આવી માતા પિતાના મારે કામ કરવાના હતા, ભક્તિના ફળ આપવાના હતા, મારા ભક્તોના કામ કરવાના હતા. વીરા, સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે. જે હેતુથી મારું અવતરણ થયું હતું એ હેતુ મારો સાર્થક થઈ ગયો છે. વીર વીરાંદેજી, ઘડી આવી ગઈ છે. રામા સરોવરની પાડે ઓડ લોકોને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, સમાધિ લઈ મારો દેહ છોડી મારો રામદેવ અવતારું પૂર્ણ કરવા જઈ રહ્યો છે. અરે વીરા રામદેવ, આપ આમ અચાનક સમાધિ લઈ જાઓ તો અમારો આધાર કોણ રહેશે વીરા રામદેવ? વીરા, માતા પિતા રડતા હો તો સમજી શકો, એ તો મૃત્યુ લોકના માનવી છે, પરંતુ તમે તો દેવ છો, તમને આ સંસારની મોહમાયા હોય? અનેક જન્મો થયા તમે મારી સાથે રહ્યા છો, યુગે યુગે તમે તમારી સાથે રહ્યા છો. વીરા, અનેક જન્મ મરણ જોયા છે. મારો વીર એમ કહે કે વીરા તમે ચાલ્યા જાઓ તો અમારો આધાર કોણ? અરે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, તમે તો વીર પુરુષ છો, તમે તો દેવ પુરુષ છો. પૃથ્વીના ઝીલનારા વીરમદેવ, તમારો શેષાઈ અવતાર છે, આ પૃથ્વીનો ભાર તમારા શિરે છે મારા વીર. ભૂલી જાય વાતને, મારી સમાધિ પિતાનું આપેલું વચન છે. વીરા, દ્વારિકાની અંદર મેં એને અવધિએ બાંધ્યા હતા કે જ્યારે સમય આવશે મારા દેહને પરદે કરી મારી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ. વીરા, એ ઘડી આવીને ઉભી છે. પિતાના વચનને વધાવી લો વીરા, ઓડ લોકોને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. હા વીરા, દ્વારિકાધીશે પિતાને વચને બાંધ્યા છે, એ વચનને ખાતર ઓટ લોકોને બોલાવી સમાધિ ખોદવાનું કામ શરૂ કરાવું છું. બધું અવશ્ય કરાવો. હા મહારાજ, આમ અત્યારે અચાનક બોલાવાનું કારણ? અરે મજૂર ભાઈઓ, બોલા એમ તો છે નહીં, પણ આ ગોજારી જીભ બોલાવી રહી છે. વીરો રામદેવ કહે છે કે મને સમાધિ લેવી છે. શું વાત કર્યા છો મહારાજ? રામદેવજી મહારાજ સમાધિ લે એ તો આપણી આ રણુજાની રૈયત માટે બહુ દુઃખની વાત કહેવાય મહારાજ. આપણી આજ્ઞા હશે તો અમે રામા સરોવરની પારે સમાધિ ખોદવાનું કામ શરૂ કરી છે. હા મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જેવી તમારી આજ્ઞા. મહારાજ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ છે. હા મજૂર ભાઈઓ, સમાધિમાંથી તમને કોઈ નિશાની મળી છે? હા મહારાજ, સમાધિ ખોદતા આંટી દોરોને કાંસકી મળ્યા છે. અરે વીરા, આ સમાધિ મારી નથી. મેં તો મારી ડાલીબેનને વચન આપ્યું હતું કે મારી સમાધિ પહેલા એની સમાધિ હશે. એને તો ખ્યાલ પણ નહીં હોય કે વીરો આજ સમાધિ લઈ રહ્યો છે. આપ શંખ ઝાલર નોબત વગડાવો જેથી મારી બેનને ખબર પડે. અરે આસો, આરતી નોબત અને શંખનો અવાજ આવી રહ્યો છે. નક્કી વીરો મારો રામદેવ
આજ સમાધિ લેર છે તો ચાલુ સમાધિએ જાઉં. અરે વીરા, આરતી નોબત અને શંખનો અવાજ આવતા વીરા હું અહીં દોડતી આવી છું. મને સમાધિના એંધાણ થયા છે વીર. તારી વાત સત્ય છે બેન, તને આવેલ એંધાણ સત્ય છે. જો તારી ઈચ્છા હતી ને કે મારી સમાધિ પેલા તારી સમાધિ હોય અને મારા પેલા તું વૈકુંઠ સીધાઓ. ઢાલીભાઈ જો ઘડી આવીને ઊભી છે, તારા વીરનો સમય આવી ગયો છે. તારી સમાધિનું પ્રમાણ આપી ડાલી તારું વચન તું પૂર્ણ કરી શકે છે. હા વીરા, મારી સમાધિનું પ્રમાણ હું અવશ્ય આપીશ વીરા. જે સમાધિ ખોદતા વીરા આંટી દોરો ને કાંસકી નીકળે વીરા, એ સમાધિ મારી હશે વીરા. અને જે સમાધિની અંદર પિતામહ ને ચાખડી નીકળે વીરા, એ સમાધિ તમારી હશે વીર. આ મારું પ્રમાણ છે. ધન્ય છે ડાલીભાઈ, તારી આજ ભક્તિ અમર બની ગઈ ડાલી. જો સમાધિ ખોદતા ખોદતા આંટી દોરો ને કાંસકી નીકળ્યા, લે આ રહી તારી સમાધિની નિશાની ને આ રહી તારી સમાધિ ડાલીભાઈ. તારી સમાધિ અમર બની જશે, તારા આપેલા એક એક દહણ અમર બની જશે, તારો અમર ચૂડલો અમર બની જશે ડાલી. એ તારા અમર ચૂડલાને જે પણ અડશે એના જન્મો જન્મના દુઃખ ટળી જશે. આ તારા વીરના અંતિમ શબ્દો છે બેન. આ રહી તારી સમાધિ, પ્રેમથી સમાય તારું વચન પૂર્ણ કરી શકીશ. અવશ્ય કરીશ વીરા. હા વીરા, દરેક અવતારની અંદર હું તમારી સાથે રહી છું, તમારા ચરણમાં રહી છું. હજુ પણ દરેક અવતારની અંદર મને તમારી સાથે રાખજો, તમારા ચરણમાં રાખજો વીરા. અવશ્ય રાખશો ડાલીભાઈ, અવશ્ય રાખશો. તો હા વીરા, આપ પણ સમાધિમાં સમાય સ્વર્ગની વાટે સીધા આવજો. હું સ્વર્ગમાં જઈ તમારી સમયની હું તૈયારી કરીશ. માટે હે વીરા, મારું વચન પૂરું કરવા આ સમાધિમાં હું સમાઈ જાઉં છું. બોલો બાબા રામદેવ પીરો કી. અરે મજુરભાઈ, સામેની દિશાએથી ફરીથી સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જેવી તમારી આ સમાધિ ખોદવાની તૈયાર થઈ ગઈ છે. સમાધિની અંદર પિતાબાને ચાકડી નીકળ્યા છે. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગયો તો મારો સમય પણ પૂર્ણ થઈ ગયો છે. તમે બધાએ મને પ્રેમથી વિદાય આપો, જેથી રામદેવ અવતાર પૂર્ણ કરી સમાધિ લઈ મારી જીવનલીલા પૂર્ણ કરી શકો. હે પીરની હે સમાધિ ધરા, હે પ્રભુ મારા હવે પરલોકે સીધા, હે કોઈ રોકી લ્યો, હે રોકી તમે પાછા રે હે વડો તો ખોડા એ પાથરું રે કે મારા હે લાડ કવા પિતા
झाल्या छे घोडाना ये विसना नेजी ही विरा विरम दे जाले घोडानी पर तारा बाणे दे एली दीदी बवनी नींदरा पर पलमा ए उगारियो मारवी ए नहीं जावा दो ए नहीं जावा दो અને આ ફૂલમાં સુગંધ નહો કોઈ રોકી લ્યો એ રોકી લ્યો આવા રામદેવ ના હે ચરણો મારજી હે બોલિયા રેજી દેજો હવે પ્રભુ ભવ ભવનો સંગાત હે હું નહીં જવા દઉં એ નહીં જવા પ્રભુ અચાનક વિદાય લઈ રહ્યા છો મારા નાથ તો આપનો આપ પરમ ભક્ત ભાટી કોની સેવા કરશે મારા નાથ કોની સેવા કરશે પ્રભુ હરજી ભાટી તમે તો સંત છો સંતને આ સંસારની મોહ હોય અરે ભાટી તમે તો મને કહેતા હતા કે પ્રભુ મને આ સંસારની કોઈ મોહ માયા નથી મને તો લગ્ન પણ નથી કરવા મને તમારી ભક્તિ કરવી છે પ્રભુ હરજી જન્મ મરણ વિધાતાના લખેલા લેખ છે આપ સ્વયં જાણો છો મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ તમે સમજાવો છો હરજી ભાટી આજે સંત થઈને જો આ રીતે રડશો તો પછી આ મૃત્યુ લોકના માનવીને સંસારની મોહમાયામાંથી કોણ બચાવશે હરજી ભાટી સંત સ્વભાવે આજ તમને પ્રેમથી વિદાય આપો મારી સમાધિ પિતાનું આપેલું વચન છે એને કોઈ નહીં રોકી શકે તમારા જેવા ભક્તોનું કામ છે માનવીનું કલ્યાણ કરવાનું અને સાચી ભક્તિ સમજાવવાનું હરજી કલ્પાંત કરવાનું રહેવા દો ભાટી સ્વીકારી લો તમે તમારા કર્તવ્યનું પાલન કરો હરજી ભાટી પાલન કરો હા પ્રભુ તમે તો એમ કહેતા હતા કે મારા નાથ કે આ સંસારની અંદર રહી અને પરિભ્રમ પરમાત્માને પામી શકાય છે પ્રભુ પણ તમે જ જો ચાલા જશો આ સંસારની અંદર હું કઈ રીતે રહીશ મારા ના હરજી ભાટી આ તો મારો અવતરણ હતો રામ કૃષ્ણ 24-23 અવતાર દુનિયામાંથી ચાલ્યા ગયા છતાંય દુનિયા તો ચાલે છે ને હરજી તમારા જેવા ભક્તોના પ્રતાપે ચાલે છે હરજી ભાટી ભક્તોના પ્રતાપે ચાલે છે ભગવાન ભક્તોના કાજે મૃત્યુ લોકની અંદર એક વખતની હજાર વખત અવતાર ધારણ કરવો પડે ને તો આવે છે એટલા માટે તમારી સાચી ભક્તિનો પ્રતાપ દુનિયાને બતાવો હરજી રડવાનો સમય નથી નવખંડ ધરતીમાં નેજા ફરકાવો જનજનમાં જઈ ચેતના જગાવો એવો ધર્મનો અલખ જગાવો હરજી ભાટી મનુષ્યનું કલ્યાણ થાય અને આ કળિયુગમાંથી પાછો સતયુગ આવે હરજી ભાટી તમારા જેવા ભક્તો જ કરી શકશે તમે જો આ રીતે રડશો તો કોણ સમજાવશે કોણ સંભાળશે આ મૃત્યુ લોકના માનવીને હા પ્રભુ હું સર્વ જાણું છું મારા નાથ પણ આવી અણધારી અચાનક વિદાય હે લીધી રે વિદાય આરણુ જા ધામની અરે હો બાબા
હિયાલી ધીરે વિદાય રણો જાધામની છોડી હાલ સગડો યા સંસાર રે ઓ બાબા છોડી હાલ સગડો યા સંસાર રે ઓ બાબા માતા રે પિતાને છોડી હાલિયા ઓ બાબા માતા રે પિતાને છોડી હાલિયા છોડી હાલ બેની સગુણાનો સાથ રે ઓ બાબા છોડી હાલ વિરા વિરમ તેનો સાથ રે ઓ બિરદી પ્રેમથી વિદાયું યમને આપજો હો વાટી પ્રેમથી વિદાયું યમને આપજો એ જાવું મારે સ્વર્ગપુરી ની મજાર રે ઓ હરજી જાવું મારે સ્વર્ગપુરી ની મજાર રે ઓ વાટી પ્રેમથી વિદાય આપી દો હજી વાટી રડવાનો સમય નથી દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે વાટી પ્રેમથી મને સમાધિ ની રજા આપો હા પ્રભુ હું સર્વ જાણું છું મારા ના કે આપણી સમાધિ એ નિશ્ચિત છે પ્રભુ મનુષ્ય આવ્યો છે તો એક ને એક દિન પ્રભુના ધામમાં જવાનું છે પ્રભુ આપે તો પિતા અજમલજીને આપેલું વચન છે પ્રભુ એ આપ ક્યારે નિશ્ચિત નહીં કરો પ્રભુ હા પ્રભુ તમારા અધૂરા રહી ગયેલા કામને હું અવશ્ય પૂર્ણ કરીશ મારા ના ધન્ય હો ભાટી હા જન જનની અંદર જઈને હું ચેતના જગાવીશ આપના લીલુડો ઘોર લેજો આ નવખંડ ધરતીની અંદર ફરકાવીશ મારા નાથ પ્રભુ મને એવી શક્તિ આપજો મારા નાથ અને હા પ્રભુ જ્યારે એમને તમે સમરીએ ત્યારે સહાય થજો મારા નાથ અને હા પ્રભુ આ જાણે જાણે મન કર્મ વચનથી આ ભાટીની કાંઈ ભૂલ થઈ ગયો આપની સેવામાં તો મને ક્ષમા કરજો મારા નાથ હા પ્રભુ હું આપણી સમાધિ રોક્યા વાળો કોણ મારા નાથ આપ સમાધિમાં સમાવો મારા નાથ આપ સમાધિમાં સમાવો આપ સમાધિમાં ધન્ય હો ભાટી જાઓ તમારી ભક્તિ અમર હો તમારી ભક્તિ અમર હો સગુણા આજ રડવાનો સમય નથી આજ તો વીરને પ્રેમથી વડાવવાનો સમય છે જો તું જોતા કરી બેન તારા વીરને લેવા માટે સ્વર્ગથી દેવ આવ્યા છે અરે આજ તો હે તને પ્રેમથી વીરાને વિદાય આપી દે બેન વિદાય આપી દે અરે વીર કઈ મેરે વિગાડ્યો હે વીર કેના વીરને આજ સમાધિની રજા આપે વીર સમાધિની વાત કરતો તો રેવા દે વીર સમાધિ તારી ન હોય વીર પણ સમાધિની વિરા વાત ન કર અરે સમાધિ તારી ન હોય મારા વીર પણ પીગણ ગઢના એ પીગણ ગઢના પાદ રે અરે રે બોલ્યું હતું ભેરા અરે જ્યારે હું તારા લગ્ન માં આવતી હતી ને ત્યારે મારો અલગ નતો માતો વીર ત્યારે મારી સાસુએ મને શ્રાપ આપ્યા હતા વીર એ આ દિવસો મને યાદ આવે છે વીર અરે વીર સમાધિ ની વાત કરતો તો રેવા દે વીર જો તું સમાધિ લઈ જાય તો મારો આધાર રહેશે વીર તું આવું નહીં બોલ શા માટે વીરાને આટલી મમતા રાખે છે બેન છો સંસારની અંદર આવ્યા છીએ આ બધા સંબંધ જોડવા પડે પરંતુ બેન જ્યાં સુધી અંતરની અંદર પ્રાણ છે ત્યાં સુધી આ બધા સંબંધ છે પરંતુ બેન હૃદયમાંથી જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે બધા સંબંધ મિથ્યા હોય છે બેન આજ ભાઈ અને બેનનો સંબંધ પૂર્ણ થઈ ગયો છે વીરાની મમતા છોડી દે એવીને આજ પ્રેમથી વિદાય આપી દે બેન પણ વીરાને હે વીરાની મમતાયું બેની મારી છોડી દીજો હરે રે આજ મારે જાવું સ્વર્ગ ધામ પણ સ્વર્ગ ના એ સ્વર્ગ ના
પેડા બેની મારા આવી ગયા અરે રે પ્રેમથી ઓડાવી દે મારી બેન તારા વીરાનું સ્વર્ગનું તેડું આવી ગયું છે બેન વીરાની મમતા છોડી દે વીરને આજ પ્રેમથી વિદાય આપી દે બેન વીરને પ્રેમથી ઓડાવી દે યાદ કરીએ તને સમાધિ ની રજા ના આપી શકીએ વીર હરિયાળી વન ની અંદર લૂંટાતી લાજ બચાવી વીર ને આવીર તું શા માટે દુઃખ ના દિવસો ને યાદ કરે છે જો તને વરી વરીને એ જ કહું છું વીરાને મમતા છોડી દે મારી સમાધિ પિતાનું આપેલ વચન છે એને કોઈ નહીં ઠેલી શકે બેન પિતાના વચન ખાતર તું તારું સર્વસ્વ ત્યાગી અને એ દુશ્મનોની ઘરે જો તારું જીવન સમર્પિત કરી દેતી તો એ જ અજમલનો કુંવર હું પણ છું એનું વચન મિથ્યા થવા હું નહીં દઉં બહેન તને હું વિનંતી કરું છું વીરાની મમતા છોડી દે અરે બેન સગુણા હું તને કઈ રીતે સમજાવું કયા શબ્દોમાં તારી પાસે સમાધિની રજા માગું મારી પાસે કોઈ રસ્તો નથી કે બેન મને ક્ષમા કરી દેજે લગ્ન વખતે તે મને એક વચન આપ્યું હતું વીરા તને જે જોઈએ તે માંગેલે હું તને આપીશ એ વચન તારી પાસે મારું અમાનત છે તારા વીરાને ક્ષમા કરી દેજે આજે વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે બસ એ વીરના વચનને વધાવી લઈ મને તારી પાસે કાંઈ નથી જોતું સગુણા બસ પ્રેમથી તારા વીરને સમાધિની રજા આપી દે નહીં વીર તારું આપેલું વચન પણ પૂર્ણ થઈ જશે ને પિતાનું આપેલ મારું વચન પણ પૂર્ણ થઈ જશે બેન તું તો કહેતી હતી મારા વીરા મારું વચન તો અજય છે તે રઘુકુળની રીત છે કદાચ ખોડિયામાંથી મારા પ્રાણ જશે મારું વચન મિથ્યા નહીં જાય બેન જો વચન વધાવવાનો સમય આવી ગયો છે તું તારું વચન નિભાવી લે તે મને વચન આપ્યું છે વીરા તને જે જોશે હું આપીશ બસ વીરાને વિદાય આપી દે મારા પુત્ર ને જતો કરી દે પણ તને વચન વીર તેથી આજ વચને માધ્યમ ને લાચાર કરી દીધા વીર અરે વીર તારા ઉપકાર નો બદલો તારી બેન ના આપી શકી વીર મને એમ હતું કે હું મારા વીર ની જિંદગી પર સેવા કરી ને ઉપકાર નો બદલો આપી શકીશ વીર આ વીર મારી સાસુ ના શ્રાપ આજ સત્ય થઈ ગયા વીર અને આ વીર આજ તારું અમને વચરે બાંધ્યા વચન ને કાતર અમે તારે સમાધિ ની રજા આપીએ છીએ વીર પણ આજ તારી પાસે એક વચન માંગુ છું વીર અવશ્ય બેન તને જે જોઈએ તે માંગી લે હા વીર તું સમાધિ લઈ જા જ્યારે અમે તારે સમરીએ ત્યારે તું મારી વાર કરજે વીર ને આ ગાડી ચૂકડી અંદર આ મા બેન દીકરીની લાજ લૂંટણ તું એની તું વાર કરજે વીર આજ તારા જેવા વીર ને પામ્યું ધન્ય થઈ ગયું વીર હા વીર તારી બેન થી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો તારી બેન ને ક્ષમા કરી દેજે વીર પણ આજ બેન નહીં પણ આ ભાગણી આજ તને સમાધિ ની રજા આપે છે વીર કે સમાધિ સગુણા તારા અંતર ના એ વચન ને બેન મારા અંતિમ શબ્દોને યાદ કરજે તારું વચન પૂર્ણ થઈ જશે બેન પણ લીલોડા હે લીલોડા ઘોડાની સ્થાપના બેની તમે રાખજો
અરે રે તમે કરજો ઘૂગળ ના ધૂપ પણ ધૂપ ના હે ધૂપ ના ધુવાણે અમે વેલા આવશું અરે રે અમે કરશું તમારી વાર બેન જ્યારે પણ વીરાની યાદ આવે ઘીનો દીવો ઘૂગળનો ધૂપ લીલા ઘોડાની સ્થાપન કરજે સંસારની કોઈ પણ માં બેન દીકરીને ગમે એવું સંકટ છે બેન હું બધાની વાર કરીશ બધાના મનોરથ પૂર્ણ કરીશ બેન જાઓ સદાય સુખી રહો પ્રભુ તમારી રક્ષા કરો માં મારી સગુણા મારી બેન કદાચ મને ન સમજી શકે માં તમે તો બધું જ જાણો છો મારા પિતાના વચનને જાણો છો માં એવું મારી રાહ જોઈ રહ્યા છે માં આપ તો મને પ્રેમથી વિદાય આપો નહીં બેટા કૃપા સિંધુ કરુણાના ઘરના જો પુત્ર દુનિયામાંથી ચાલ્યા જાય બેટા તો અમારો આધાર તો રહે બેટા પણ નાનપણમાં પારણા ઝુલામતી અરે રે ત્યારે મારો હર કનમાં પણ પારણા ના તમારા આંખ ના આંસુ આજ તમારો પુત્ર નહીં રોકી શકે માં પિતાનું વચન પાડું માં મારી ફરજ છે માં મારી સમાધિ મૃત્યુલોકનો કોઈ પણ માનવી નહીં રોકી શકે માં તમારા મનને મનાવી લો પુત્રનો મોહ છોડી દો માં સમય છે પિતાનું વચન પાડવાનો માતુશ્રી તમે તો બધું જાણો છો એ ઇતિહાસને યાદ કરો ત્રેતા યુગમાં ભગવાન રામ જ્યારે વનવાસ જઈ રહ્યા હતા માં એ માં કૌશલ્યા એ રામને વનવાસ જતી જોતી હતી પરંતુ એને રોકી નથી શકતી માં કારણ કે રાજા દશરથનું વચન હતું કે રામ 14 વર્ષ વનવાસ જાય એ માં કૌશલ્યા એના રામને 14 વર્ષ વનવાસ જતો જોયો પણ પોતાના પતિના વચન ઉપર અડગ રહી છે માં મારા પિતાનું વચન પાડવું તમારી પણ ફરજ છે માં મને ક્ષમા કરો આજ મને પ્રેમથી વિદાય આપો માતુશ્રી Oh,
તમારા લડાયા એ લાડને, તમારા અમૃતના કોડિયાને માં, તમારા આપેલા અંતિમ શબ્દોને મારી સાથે લઈને જાઉં છું માં. મને ક્ષમા કરો માં, મને ક્ષમા કરો. વીર વિરમદેવજી, આ તો બધા મૃત્યુ લોકના માનવી છે, કદાચ મને ન સમજી શકે. વીરા, તમે તો બધું જાણો છો. વીરા, તમે તો મને પ્રેમથી વિદાય આપો. હા વીરા રામદેવ, હું બધું સમજી શકું છું, પરંતુ વીરા, ભવો ભવ તમારી સાથે રહ્યો છતાં હું આપણી લીલાને ન સમજી શક્યો. વીરા, ન સમજી શક્યો. વીરા, તમે દેવ થઈને જો મારી લીલાને ન સમજી શક્યા તો મૃત્યુલોકના માનવી ક્યાં સમજી શકે? વીર, તમે જો મારા રહસ્યની વાત કરતા હો, મારા લીલાની વાત કરતા હો, કે મૃત્યુલોકના માનવીની માયાની વાત કરતા હો, તો માયા ફક્ત બે જ શબ્દોની છે. વીરા, માયા શું છે? મનુષ્ય એમ કહે છે કે હું મારી માતાને પ્રેમ કરું છું, મારા પિતાને પ્રેમ કરું છું, હું મારા પરિવારને પ્રેમ કરું છું. વીરા, સત્ય નથી, આ જૂઠું છે. મનુષ્ય કોઈને પ્રેમ નથી કરતો, મનુષ્ય ફક્ત પોતાને પ્રેમ કરે છે. વીર, જો મનુષ્ય મનુષ્યને પ્રેમ કરતો હોય તો જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે શા માટે મર્દાને હાથ પણ નથી લગાડતો? પંચમહાભૂતનું ખોડિયું એની સામે પડ્યું છે છતાં એને અડવા તૈયાર નથી. અને જો આત્માને પ્રેમ કરતો તો વીરા, આત્મા તો અમર છે. કહો, આ જ મારું રહસ્ય છે. સંસારની મોહમાયા એ મારું રહસ્ય છે. વીરા, એને કોઈ નથી જાણી શક્યું, એને કોઈ નથી પામી શક્યું. વીરા, જે મારા આ રહસ્યને જાણી શકશે એ મને સદૈવ પામશે, સદૈવ પામશે. વીરા, આ મારું રહસ્ય છે. જવા દે બધી વાતને, દેવલોક રાહ જોઈ રહ્યા છે. વીરા, મને પ્રેમથી વિદાય આપો. હા વીરા, દ્વારિકાધીશે પિતાને વચને બાંધ્યા હતા, એ વચનને ખાતર હું મારા હૃદય ઉપર પથ્થર મૂકીને કહું છું કે વીરા, આપ સમાધિમાં સમાવ. વીરા, સમાધિમાં સમાવ. ધન્ય હો વીર, તમે આજ મારા વચનની લાજ રાખી લીધી. વીર વિરમદેવજી, લાજ રાખી લીધી. પિતાજી, અરે અજમલ દેવા બાપને તો આજ ગજગજ છાતી ફૂલવી જોઈએ, કારણ કે એનો પુત્ર આજે એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે, સ્વર્ગધામ જઈ રહ્યો છે. પિતાજી, તમે તો મને પ્રેમથી વિદાય આપો. હા રામદેવ, જાણું છું, પણ દ્વારકાધીશે મને વચને બાંધ્યા એટલે હું લાચાર છું, એટલે મને સામાન્ય કહેવું પડે બેટા, આપ સમાધિમાં સમાવ. પિતાજી, હું ધન્ય બની ગયો, અજમલ દેવા બાપને પામી આજ હું ધન્ય બની ગયો, જેને મારા વચનની લાજ રાખી લીધી. દ્વારિકાધીશના આપેલા એ વચનની લાજ રાખી લીધી. પિતાજી, તમે તમારું વચન પાડી આજ મને ધન્ય બનાવી દીધો. તમે તો મને બધાય પ્રેમથી વિદાય આપી છે. આજ મારી રણુજાની રૈયત પાસે, મારા ભક્તોજનો પાસે મારા અંતિમ પ્રણામ કરી મારો રામદેવ અવતાર આજ હું પૂર્ણ કરું છું. આજ રામદેવ અવતાર ભક્તો મારો પૂરો સભાને છેલા મારા રામ રામ ભક્તોને છેલા મારા હે પ્રણામ સ્વર્ગની વાટે રે હવે અમે સંતરશું. પિતાજી, તમને કદાચ એમ લાગતું હશે કે મારો રામદેવ આજ મને છોડીને ચાલે ગયો, તો મારો આધાર કોણ? જાતા જાતા હું તમને જે વચન આપું છું એ વચનને કંઠસ્થ રાખજો. પણ દરે હે દરેક મહિનાના બીજના દિવસે, અરે રે તમે માંડજો અમારા પાઠ, પણ પાઠની હે પાઠની પૂજાએ અમે વેલા આવશું, અરે રે અમે કરશું તમારી વાત. પિતાજી, દર મહિનાની અજવાળી બીજના દિવસે તમે મારો ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો, લીલોડા ઘોડાનું સ્થાપન કરી તમે મારો પાઠ માનશો. એ પાઠમાં હું અંતરદિક સાજર રહીશ, હવે ક્યારે પ્રત્યક્ષ નહીં આવું પિતાજી. અને હા પિતાજી, દ્વારિકાની અંદર મેં તમને આ ચાર વસ્તુ આપી હતી, અભય અંચળો, રતન કટોરો, વીર ઘેંડિયો, અમર ડાબલી, ચારે વસ્તુ તમે મારી સમાધિમાં મારી સાથે મૂકજો.
બસ તમારા પુત્રને જાતા જાતા એક વચન આપી દો, મારું આ વચન ભંગ ન થાય, નહીં તો અનર્થ થઈ જશે પિતાજી. મારી સમાધિનો પડદો બંધ થાય ત્યારબાદ કોઈ પણ આવે, તમે મારી સમાધિનો પડદો નહીં ખોલવા દેતા પિતાજી, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. અરે મારી સમાધિનો પડદો ખોલવા માટે કદાચ સ્વર્ગથી દેવતા પણ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, કે દેવોના દેવ મહાદેવ પણ આવે, તો પણ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. મારું આટલું વચન યાદ રાખજો. અવશ્ય યાદ રાખશું. હા રામદેવ, આ ચારે વસ્તુ સમાધિમાં હારે મૂકું છું. હરી સાધુના વિનાશાય જ કૃતા સંતાપના થાય સંભવામિ યુગે યુગે હરિયો હરિયો હરે હરિયો અરે રઘુરામ બાવા, આટલા ઉદાસીમાં સાને દેખાવ છો વીરા? હા ભાઈ હરભુજી, હજી તમને કાંઈ ખબર નથી? નહીં વીરા, વાત કરો તો ખ્યાલ પડે. હા ભાઈ હરભુજી, હજી તમને જો કાંઈ ખબર ન હોય તો આજ રામદેવ વીરો ત્રણ ત્રણ દિવસ ત્યાં સમાધિ લઈ ગયા. સમાધિ લીધી ત્યારે તમે હાજર હતા? હાજર તો નહોતો, પણ ગામના લોકો આ બધા કહેતા હતા કે રામદેવ વીરો સમાધિ લઈ ગયા. નહીં વીરા, રામદેવ વીરો સમાધિ લે જ નહીં, મને વચન આપીને ગયા છે ત્યાં સુધી સમાધિ લે જ નહીં વીરા. હા ભાઈ હરભુજી, જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ રણુજાની રૈયત ઉપર નજર તો નાખી જુઓ. ચોધાર આંસુડે રડી રહી છે કે તમે આપ જાતે જઈ અને ખાતરી કરી શકો. હા વીરા, તમે એને રણુજાને રહ્યા જૂઠી છો, એટલે જાતે જઈને મારે ખાતરી કરવી પડશે. હા ભાઈ, જાતે જઈ અને ખાતરી કરી શકો. ગોડલા ચડતા રે જોયા રવા પીર ને અને હરભુજી ને ये हर पार रे हाजी वचन ने वधावे रे ऐ दोनों माधव आज मणिया रे अने मड़िया छे काय ऐ पाच रे पिपड़िए આજ રે આજી. અરે વીરા અર્ભુજી, આમ અચાનક મારતી ઘોડી આવવાનું કોઈ કારણ? હા વીરા, મેં એવા મંગળ સમાચાર સાંભળ્યા કે તમે સમાધિ લઈ ગયા વીરા. વીરા, તમને વળી આવા અમંગળ સમાચાર કોને આપ્યા વીરા? હું તો તમારી નજર સમક્ષ ઊભો છું. હા વીરા, હું રણુજા તરફ આવતો હતો ત્યારે મને રઘુરામ બાવા મળ્યા કે વીરો રામદેવ સમાધિ લઈ ગયા છે. અરે હરભુજી, રઘુરામ બાવાએ તમને કીધું અને તમે માની લીધું? અરે વીરા, આ તો બધા માનવી છે, સાચી ખોટી વાત કરતા હોય, તમને શું જણાય છે? હા વીરા, રણુજાને રૈયત ઉપર જવું, રાતે આંસુડે રડી રહી છે, મને એમ લાગે છે કે તમે સમાધિ લીધી છે વીરા. હરભુજી, ભૂલી જાઓ બધી વાતને, તમારી સામે ઊભું છું, સત્ય છે, કોણ શું કહે છે, કોણ શું નથી કહેતું વીરા, જવા દો એ બધી વાતને. હવે જ્યારે તમે રણુજામાં આવ્યા છો વીરા, બે ચાર દિવસ રોકાજો, આપણે કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું વીરા, ભૂલી જાવ એ બધી વાતને. હું રણુજાથી મારા ઘોડા વારીને આવું છું હમણાં જ વીરા.
તમે રણુજા સિધાવો મારા ઘોડલા વાળી, હું પણ રણુજા અવશ્ય વધારીશ વીર. હા વીરા, શું સાચું છે શું ખોટું છે એ હું પણ નથી જાણી શકતો. ખરેખર તમે મારી નજરની સમક્ષ ઉભા છો અને રણુજાની રૈયત ઉપર જોઉં તો તમે જણે સમાધિ લઈ ગયા છો. હરભુજી, ભૂલી જાવ બધી વાતને, શા માટે તમે એટલા બધા દુઃખી થાવ છો વીરા? જો હું તમને ચાર વસ્તુ આપું છું, અભય અંચળો માતા મિણાલદેવજીને આપજો, વીર ઘેંડિયો વીર વિરમદેવજીને આપજો, રતન કટોરો માતા મિણાલદેવજીને આપજો, અને તુરોને મારા જાજા જુવાર કેજો. વીરા, ચાર વસ્તુ લઈ રણુજા સીધાઓ, ભૂલી જાઓ બધી વાતને. તમારો વીરો તમારી સામે ઉભો છે, તમને વચન આપ્યું તો વચનને ભૂલી ગયા? સમાધિ લઉં સમાધિ ન લઉં, તમને દર્શન આપવા અવશ્ય આવી. સરભુજી જાઓ, માતા પિતાને મારા પ્રણામ કેજો. હા વીરા, મારા ઘોડાવાળીને આવું, આપ રણુજા સીધાવ. હા વીરા, ઘોડાવાળી અને વેલેસર રણુજા સીધાવજો. અવશ્ય પધારશું અરભુજી, અવશ્ય પધારશું. અરે માસા, તમારું આંગણું આટલું અશુભ શા માટે છે? અરે અરભુજી, તમને ખ્યાલ નથી, આજે ત્રણ દિવસ થયા રામદેવ સમાધિ લઈ ગયા છે. નહીં નહીં, રામદેવજી મહારાજ સમાધિ લે જ નહીં, આ બધી ખોટી વાત છે. ખરેખર સત્ય કીધું છે, અને ત્રણ દિવસ થઈ ગયા છે. નહીં નહીં, રામદેવ વીરો મને વચન આપીને ગયા છે કે કોઈ દી સમાધિ લે જ પણ નહીં. આજે ત્રણ દિવસ થયા સમાધિ લઈ ગયા છે. અરે, મને વસ્તુ આપી છે અભય એટલો, રતન કટોરો અને વીર ગીંડીઓ. તમે કહો છો કે સમાધિ લઈ ગયા છે? નહીં. અરે આ રામદેવજી આજે સમાધિ લઈ ગયા ત્યારે ત્રણેય વસ્તુ મેં સાથે મૂકી હતી, તો આ રહસ્ય બન્યું કેવી રીતે? હા માસા, એ રહસ્ય જાણવા માટે મારે સમાધિનો પડદો ખોલવો પડશે. ના, જ્યારે રામદેવ સમાધિ લઈ ગયા ત્યારે કહી ગયા હતા, સમાધિ લીધા પછી મારો પડદો ખોલશો નહીં, જો ખોલશો તો પરિણામ સારું નહીં આવે. હે દેવો, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવના દેવ મહાદેવ આવે, સમાધિનો પડદો ખોલશો નહીં, જો ખોલશો તો પરિણામ સારું નહીં આવે. અર્ભુજી. હા માસા, એ રહસ્ય જાણવા માટે દેવના દેવ મહાદેવ આવે તો શું થઈ ગયું? મારે તો સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તુરો, મેં તમને ના પાડી હતી, છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, તમને શ્રાપ આપું છું કે આજથી તમે ભીખ માંગતા થઈ જશો, અમારો ગુનો માફ કરો. તમે જો મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશમાં કૂડે કૂડે અને પેઢીએ પેઢી હું અવતાર ધારણ કરત. પરંતુ એટલું યાદ રાખજો, હવે જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં હું અંતરથી હાજર રહીશ અને ભક્તોને ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. બોલીએ બાબા રામદેવ પીર કી. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે ભાવિક ભક્તોને, નમ્ર વિનંતી. આખી રાત્રિ આપણે આ રામદેવ જીવન ચરિત્ર આખ્યાનો લાભ લીધો છે, છેલ્લે સમાધિના દર્શન કરી એની ખાખ લઈ અને પછી જ આપણે છૂટા પડીશું. તો સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, શાંતિથી આપ લાઈનબદ્ધ આવી અને સમાધિના દર્શન કરો. બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે, બાને રામ રામ છે, લીલે ગોળે રામા પીર સભાને રામ રામ છે, લીલે ગોળે રામો પીર સભાને રામ રામ છે, હે પીરને સમરે દુખડા જાય સભાને રામ રામ છે, પીરને સમરે દુખડા જાય સભાને રામ રામ છે, કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે, કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે, રાખજો રામા પીરની ટેક સભાને રામ રામ છે, રાખજો રામા પીરની ટેક સભાને રામ રામ છે, હે આટલું ઉમિયા મંડળ ગાય સભાને રામ રામ છે, આટલો ઉમિયા મંડળ ગાય સભાને રામ રામ છે, હે આટલો ગાયને છૂટા થાય સભાને રામ રામ છે, આટલો ગાયને છૂટા થાય સભાને રામ રામ
છે બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે બોલો રામા પીર કી જય ઉમિયા માત કી જય આયા સાપુરા માત કી જય ઓ નમસ્તે.